ધર્મના જ્ઞાન સાથે ભક્તિનો ઉપર દર્શાવતી મારી આ વિશિષ્ટ કાર્યક્રમમાં આપ સૌ દર્શકોનું સ્વાગત છે. આપની સાથે હું છું જલપાદુદાત. કેટીવીના માધ્યમથી આપને કરાવીએ છીએ દિવ્ય મંદિરોના દર્શન. ત્યારે આજે કેટીવી આપને દર્શન કરાવશે હનુમાનજી. હનુમાનજી પર કેમ સિંદૂર ચડાવાય છે? તો કેટીવીની સમગ્ર ટીમ પહોંચી ગઈ છે હનુમાનજીના મંદિર પર. તો ભાવિક ભક્તજનો, તમે પણ ઘર બેઠા લઈ શકશો દર્શનનો લાભ. તો થઈ જાઓ ભક્તિમાલિન, શરૂ કરીએ આજનો ધાર્મિક કાર્યક્રમ. હનુમાનજી ભક્તો, શું તમે જાણો છો કે હનુમાનજીને સિંદૂર ચડાવાય છે અને મંગળવારે જ કેમ સિંદૂર ચડાવાય છે? તો ચાલો જાણી લઈએ આ રહસ્યને. હનુમાનજીને સિંદૂર શા માટે ચડાવવામાં આવે છે અને હનુમાનજીને મંગળવારે જ કેમ સિંદૂર ચડાવાય છે, બીજા કોઈ વારે કેમ નહીં? ચાલો જાણીએ આ બધી રહસ્યોની વાત ઉજાગર કરતી આ પૌરાણિક કથાઓ. હનુમાનજીની ઘણી વાર્તા ગાઢ રહસ્ય છે અને વાત પર મનન કરવામાં આવે તો તેની પાછળ વૈજ્ઞાનિક આધાર પણ મળે છે કે હનુમાનજી બળ, બુદ્ધિ, વિદ્યા અને પરાક્રમના દેવતા છે. હિન્દુ ધર્મના દેવતાઓમાં પ્રમુખ હનુમાનજી છે. તે જેના પર પ્રસન્ન થઈ જાય છે તેના સફળતાના દ્વાર ખુલી જાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર સિંદૂર ચડાવવાથી મૂર્તિઓ સ્પર્શ થાય છે અને તેનાથી આપણને સત્કારાત્મક ઉર્જા મળે છે અને તેની અસર મનુષ્યની તેજસ્વીતા પર પડે છે, જેનાથી શરીરને લાભ થાય છે. શું છે સિંદૂર લગાવવા પાછળની કથા એ પણ તમને જણાવી દઉં. એક વાર જ્યારે હનુમાનજી સીતાજી પાસે ગયા, સીતાજીને માંગમાં સિંદૂર લગાવતા જોઈને હનુમાનજી આશ્ચર્ય પામ્યા અને પૂછ્યું, માં તમે શું લગાવો છો? ત્યારે સીતાજીએ કહ્યું કે આ સિંદૂર છે જે સૌભાગ્યવતી મહિલા પોતાના સ્વામીને લાંબી આયુ માટે, પ્રસન્નતા અને કુશળતા માટે લગાવે છે. પછી હનુમાનજી આવું વિચાર્યું કે એક ચપટી સિંદૂર લગાવવાથી સ્વામીને, શ્રી રામને પ્રસન્નતા પ્રાપ્ત થઈ હોય તો પૂરા શરીરને લગાવવાથી સ્વામી શ્રી રામને કેટલી પ્રસન્નતા થશે, અને ચપટી સિંદૂરથી સ્વામીની ઉંમર લાંબી થતી હોય તો જો આખા શરીરે સિંદૂર લગાવવામાં આવે તો સ્વામી અમર થઈ જશે અને ભક્તો સાથે જ પૃથ્વી પર રહેશે અને પ્રસન્ન રહેશે. આવું વિચારીને પછી હનુમાનજીએ પૂરા શરીર પર સિંદૂર લગાવ્યું અને ભગવાન શ્રી રામની રાજસભામાં ગયા. હનુમાનજીનું આ રૂપ જોઈ સભામાં બધા હસ્યા અને ઘણાએ તેમની મશ્કરી પણ કરી. ભગવાન શ્રી રામે હનુમાનજીને આવું કરવાનું કારણ પૂછ્યું ત્યારે હનુમાનજીએ આ સંપૂર્ણ વાત કહી. ભગવાન શ્રી રામ હનુમાનજીનો પોતાના પ્રતિ આટલો બધો પ્રેમ જોઈ અત્યંત પ્રસન્ન થઈ ગયા. તેમણે હનુમાનજીને વરદાન આપ્યું કે કોઈ આજે ભક્ત હનુમાનને મંગળવારે મારા પ્રત્યે આવી શ્રદ્ધા અને પ્રેમ દર્શાવ્યો છે તો આજથી કોઈ પણ મનુષ્ય મંગળવારે તેમને ઘી અને સાથે સિંદૂર અર્પિત કરશે તો તેના પર સ્વયંભૂ શ્રી રામ પણ કૃપા કરશે અને તેના દુઃખ દૂર કરશે. તેથી આજે વર્તમાન સમયમાં પણ હનુમાનજીના ભક્ત હનુમાનજીના મંદિરે સિંદૂર લગાવવા જાય છે. આ હતી હનુમાનજીના સિંદૂર લગાવવા પાછળની પૌરાણિક કથા. તેની પાછળ રહેલ વૈજ્ઞાનિક કારણ પણ જાણી લઈએ. અનંત ઉર્જાનું પ્રતીક છે સિંદૂર. વિજ્ઞાનના અનુસંધાને દરેક રંગમાં એક વિશેષ પ્રકારની ઉર્જા રહેલી હોય છે, તેવી જ રીતે સિંદૂર પણ ઉર્જાનું પ્રતીક છે. આજે જ્યારે સિંદૂર હનુમાનજીને અર્પિત કરીને ત્યારબાદ ભક્તજનો તેમાંથી તિલક કરે છે, આમ કરવાથી બંને આંખો વચ્ચે સ્થિત ઉર્જા કેન્દ્રિત થાય છે. આવું કરવાથી મનમાં સારા વિચારો પણ આવે છે, તે સાથે પરમાત્માની ઉર્જા પણ પ્રાપ્ત થાય છે. હનુમાનજીને ઘી મિશ્રિત સિંદૂર ચડાવવાથી બાધાઓ દૂર થાય છે. સિંદૂર ચડાવવાનું હજુ એક દિલચસ્પ કારણ છે. સિંદૂરને ધાતુ પર તેની પાછળ રહેલ વૈજ્ઞાનિક કારણ પણ જાણી લઈએ. અનંત ઉર્જાનું પ્રતીક છે સિંદૂર. વિજ્ઞાનના અનુસંધાને દરેક રંગમાં એક વિશેષ પ્રકારની ઉર્જા રહેલી હોય છે, તેવી જ રીતે સિંદૂર પણ ઉર્જાનું પ્રતીક છે. આજે જ્યારે સિંદૂર હનુમાનજીને અર્પિત કરીને ત્યારબાદ ભક્તજનો તેમાંથી તિલક કરે છે. સિંદૂર ચડાવવાનું હજુ એક દિલચસ્પ કારણ છે. સિંદૂરને ધાતુ પર તેમજ હળદર અને ચૂના સાથે મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે. પારો આપણા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, જેને કારણે તેમાંથી શારીરિક મહત્વ પણ સામેલ છે, માટે સિંદૂરનું તિલક લગાવવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત ભગવાન હનુમાનજી વિશે એવું માનવાનું છે કે ભગવાન રામે આપેલ વરદાન પ્રમાણે તેમને સિંદૂર ચડાવાય છે અને તે આજે પણ
અને અમરશે. આ ઉપરાંત ભગવાન હનુમાનજી વિશે એવું માનવું છે કે ભગવાન રામે આપેલા વરદાન પ્રમાણે તેમને સિંદૂર ચડાવાય છે અને તે આજે પણ અજર અને અમર છે. આવે કહેવાય છે કે હનુમાનજી લોકોને દરેક પ્રકારની મુશ્કેલીઓથી બચાવી શકે છે, તેમજ માણસના આત્મવિશ્વાસ, ઉર્જા અને નિડરતાના ભાવો લાવી શકે છે. પૌરાણિક કથાઓ દ્વારા તેવું માનવામાં આવ્યું છે કે હનુમાનજી ભગવાન શિવનો જ અવતાર છે. ભગવાન શિવજી તેના ભક્તોની તપસ્યા અને પૂજા અર્ચનાથી જલ્દી પ્રસન્ન થઈ જાય છે, માટે હનુમાનજી પણ તેનો અવતાર હોવાથી તેને સિંદૂર ચડાવી તેની પૂજા અર્ચના કરવાથી કળિયુગમાં પણ હનુમાનજીની કૃપા મેળવી શકશું. માટે જ આપણે જોઈએ છીએ કે મંગળવાર તેમજ શનિવારના હનુમાનજીના ભક્તો મંદિરે હનુમાનજીને સિંદૂર ચડાવે છે, તેમજ તેમની પ્રિય વસ્તુ અર્પણ કરે છે. જો આ તમને પણ હનુમાનજી પર શ્રદ્ધા હોય અને તમે પણ હનુમાનજીના ભક્ત હો તો બોલો જય બજરંગ બલી. તો દર્શક મિત્રો, ધર્મ ભક્તિના આવા જ નવા એપિસોડ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ અમારી ચેનલ યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી લે, જેથી તમે અમારા આવા જ અવનવા કાર્યક્રમ જોઈ શકો અને અમારા આ ધર્મ ભક્તિના સફરમાં જોડાયા રહો.